આવતા ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રભુભા માણિક દ્વારા આવતીકાલથી દ્વારકા ખાતે કોરોના દર્દીઓ માટે 100 બેડની વ્યવસ્થા ઊભી કરાશે। ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા, જેમાં ચા નાસ્તો જમવાનું પર્સનલ રૂમ 24 કલાક, નર્સિંગ સ્ટાફ, ઉત્તમ ડોક્ટરોની ટીમની પણ વ્યવસ્થા કરાશે। રોજના 1 લાખ રૂપિયા કરતાં પણ વધારે ખર્ચની તૈયારી પ્રભુભા માણેક બતાવી છે। આવનાર સમયમાં જો વધારે બેડની જરૂર પડીએ 1000 બેડ ઊભા કરાશે તેવી તૈયારી પ્રભુભા માણેક દ્વારા કરાશે। આ તમામ વ્યવસ્થા તારીખ 24/4/2021 મથુરા ભવન દ્વારકા ખાતે શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હર હંમેશ સત્યની સાથે। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।